હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મિતુસ કુકબુક. આજે હું તમારી સાથે શેર કરીશ કુકરમાં પાણીના ઉપયોગ વગર શક્કરિયાને બાફવાની એકદમ સરળ રીત. આ રીતથી શક્કરિયા બાફશો તો શક્કરિયાની મીઠાશ પણ જળવાઈ રહેશે અને શક્કરિયા સરસ રીતે બફાઈ જશે. આ શક્કરિયામાંથી આજે આપણે બનાવીશું ફરાળી દહીં ચાટ. તો આ ચાટ પણ બનાવવી એકદમ સરળ અને ઇઝી છે, ફટાફટ બની જાય છે. તો ચલો શરૂ કરીએ એકદમ સરળ રીતે શક્કરિયા બાફવાની અને ચાટ બનાવવાની રેસીપી. તો એના માટે મેં અહીંયા 600-700 ગ્રામ જેવા શક્કરિયા લીધા છે અને શક્કરિયા આ રીતના મીડિયમ સાઇઝના જ લેવાના. બહુ જાડા શક્કરિયાની પસંદગી નહીં કરવાની. આ રીતના મીડિયમ સાઇઝના શક્કરિયા લેશો એની અંદર રેસાનો ભાગ ખૂબ જ ઓછો હોય છે. તો આ રીતે શક્કરિયાને આપણે સારી રીતે ધોઈ લઈશું. તો અહીંયા મેં શક્કરિયાને સારી રીતે ધોઈ લીધા છે. આ શક્કરિયાને આપણે બિલકુલ કોરા નથી કરવાના. હવે આ રીતે એક નોનસ્ટિક કુકર લઈશું. તમે નોનસ્ટિક કુકર ના હોય તો સ્ટીલનું કે પછી એલ્યુમિનિયમનું કુકર પણ વાપરી શકો છો. અહીંયા આપણે કુકરને આ રીતે ઘીથી ગ્રીસ કરી લઈશું. ફરાળી આઈટમ બનાવી હોય એટલે ઘીથી ગ્રીસ કરો તો વધારે સારું રહે. તમે તેલથી પણ ગ્રીસ કરી શકો છો. પછી આપણે શક્કરિયાને આ રીતે કુકરમાં ગોઠવી દઈશું. તો અહીંયા મેં શક્કરિયાને એક લેયર કર્યું છે. તમે ચાહો તો બે લેયરમાં પણ શક્કરિયાને ગોઠવી શકો છો તો પણ સરસ બફાઈ જશે. હવે અહીંયા બે ફરીથી મેં એક બાઉલની અંદર પાણી લઈ લીધું છે. હવે અહીંયા મેં આ રીતનું એકદમ સરસ જાડું નેપકિન લીધું છે. તો નેપકિનને આ રીતે પાણીમાં ડીપ કરી અને એકદમ સરસ રીતે ભીનું કરી લઈશું અને પછી આ રીતે સ્ક્વીઝ કરી લઈશું, બધું પાણી નિતારી લઈશું. તો નેપકિનને એકદમ ભાર દઈને આપણે નહીં નીચોવાનું, થોડું એવું અને ભીનું રહેવા દેવાનું. હવે નેપકિનને સરસ રીતે ફોલ્ડ કરી અને આ રીતે આપણે ગોઠવી દઈશું કુકરની ઉપર. શક્કરિયા એકદમ સરસ બધા ઢંકાઈ જાય એ રીતે આપણે નેપકિનને ઢાંકી દેવાનું છે. તો નેપકિનથી સરસ શક્કરિયા ઢંકાઈ જાય. કુકરને ગેસ ઉપર લઈ ઢાંકણને બંધ કરી શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમને 1.5 મિનિટ માટે હાઈ રાખીશું, જેથી આપણા કુકરની અંદર એકદમ સરસ પ્રેશર ભરાઈ જાય, કુકર ગરમ થઈ જાય અને સાથે કુકરની અંદર રહેલા શક્કરિયા પણ થોડા ગરમ થઈ જાય. ત્યાં સુધી ગેસની ફ્લેમને હાઈ રાખી પછી આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો સાઈડ રાખી 15 મિનિટ માટે શક્કરિયાને બાફવાના છે. 15 મિનિટ પછી ગેસ બંધ કરી કુકરનું પ્રેશર એની જાતે રિલીઝ થવા દેવાનું. કુકર એની જાતે ઠંડુ થાય પછી આ રીતે ખોલીને ચેક કરીશું. અહીંયા ખૂબ જ સાવધાનીથી તમારે આ નેપકિનને દૂર કરવાનું છે. તો આ રીતે કોઈ ચીપિયાની મદદથી આપણે નેપકિનને કાઢી લઈશું, કેમકે નેપકિન અત્યારે ખૂબ જ ગરમ હોય છે. અહીંયા તમે શક્કરિયાને જોઈ શકો છો, ખૂબ જ સરસ એવા શક્કરિયા આપણા બફાઈ ગયા છે. આ શક્કરિયાને હું તમને બતાવી દઉં તો એકદમ સરળતાથી તમે આની છાલ પણ કાઢી શકો છો. તમે જોઈ શકો છો આપણા આ સ્ટેપ ફોલો કર્યાથી એકદમ સરસ શક્કરિયા બફાઈ ગયા છે. અને શક્કરિયા બફાયા પછી પણ હું તમને બતાવી દઉં તો આપણું કુકર પણ છે એ બિલકુલ ખરાબ નથી થયું. નીચે એકદમ સરસ આપણું કુકર છે. તો આ રીતે શક્કરિયા બાફશો ને તો શક્કરિયાની મીઠાશ પણ જળવાઈ રહે છે અને શક્કરિયામાં બિલકુલ પાણીનો ભાગ ન હોવાથી શક્કરિયા ખાવામાં પણ એકદમ મીઠા લાગે છે. તો હવે બધા શક્કરિયાની છાલ કાઢી લીધી છે. તો આપણે ફટાફટ એક ચાટ પણ બનાવી લઈશું. તો આ રીતે સર્કલ શેપમાં એટલે કે ગોળ ગોળ આ રીતે આપણે શક્કરિયાને કટ કરી લઈશું. કટ કરતાની સાથે પણ તમે જોઈ શકો છો બિલકુલ રેસા નથી. તો આ રીતના શક્કરિયાની પસંદગી કરશો ને તો રેસાનો ભાગ ખૂબ જ ઓછો હોય. તો હવે ચાટમાં ઉમેરવા માટે અહીંયા મેં 1/2 વાટકા જેટલા દહીંની અંદર 1 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરી દહીંને સારી રીતે ફેંટી લીધું હતું. તો અહીંયા આપણે સારી રીતે દહીંને ઉમેરી દઈશું ચાટ ઉપર. અને સાથે જ મેં અહીં ગ્રીન ચટણી, તો ફુદીના અને કોથમીરની ફરાળી ગ્રીન ચટણી ઉમેરી છે. સાથે જ અહીં આપણે આમલીની ચટણી પણ ઉમેરીશું અને એ સાથે અહીંયા સેંધાણું નમક ઉમેરી દઈશું, સાથે શેકેલા જીરાનો પાવડર અને એ સાથે જ આપણે થોડો ચાટ મસાલો. તો ચાટ મસાલો તમે ફરાળમાં ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. થોડા ઝીણા સમારેલા ધાણા ઉમેરી થોડા દાડમ ઉમેરી દઈશું અને લાસ્ટમાં આપણે ઉપરથી લાલ મરચું પાવડર ઉમેરી અને અહીંયા આપણી ચાટ બિલકુલ તૈયાર છે. તો આ ચાટને તમે આ રીતે ટૂથપીકની મદદથી સર્વ કરી શકો છો. તો અહીંયા ફટાફટ આપણી ચાટ પણ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવે છે ને આ ચાટને પણ જોઈને તમને મોઢામાં પાણી. તો જરૂરથી એકવાર આ રેસીપીને ટ્રાય કરજો. આ રીતે શક્કરિયા બાફી અને ચાટ બનાવો અને મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો કે રેસીપી કેવી લાગી. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.